નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે રિદ્ધિબા રાજપૂત. સમાચાર તરફ આગળ વધી તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદર લોકમેળા મેદાનની અંતે સફાઈ હાથ ધરાઈ. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની વધતી જતી બેદરકારી. પીએમનું કોલ્ડ સ્ટોરેજ અને સીટી સ્કેન મશીન બંધ હાલતમાં. કોંગ્રેસ અગ્રણી મોઢવાડિયાના લોક દરબારનું આયોજન. લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણની આપી ખાતરી. જેતપુર દેરડીધાર પાસેની ઘટના. કેનાલ નજીક તળાવમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત. રાણાવાવ તાલુકાના પીપળિયા ગામની ઝરડી સીમમાં રહેતા એક ખેડૂતની હત્યા તેમના પુત્રોએ 3 દિવસ પૂર્વે કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. બંને પુત્રોએ પિતાની હત્યા કરી અને તેમના મૃતદેહને ગોબર ગેસના ખાડામાં દાટી દીધા દેવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ખેડૂતના બંને પુત્રોને અટકાયત કરી લીધી છે. રાણાવાવ પંથકના પીપળિયા ગામની ઝરડી સીમમાં રહેતા લખુભાઈ દુધાભાઈ બાપોદરા નામના ખેડૂત 25 ઓગસ્ટના રોજ રાત્રિના દારૂ પી અને પોતાના ઘરે આવ્યા હતા, જ્યાં તેમને પોતાની પત્ની અને પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે વધુ બોલાચાલી થયા બાદ ઉશ્કે રહેલા પુત્ર વિજય લખુ બાપોદરા અને વિરાજ લખુ બાપોદરાએ મળી પોતાના જ પિતા લખુભાઈ દુધાભાઈ બાપોદરા પર કોદાળી અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ લખુભાઈ બાપોદરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ ઘટના બાદ તેમના બંને પુત્રોએ મળી ત્યાં વાડીની બાજુમાં આવેલા ગોબર ગેસના ખાડામાં આ ખેડૂતની લાશને દફનવિધિ કરી દીધી હતી. આ ઘટનાની જાણ લખુભાઈ બાપોદરાના પિતા દુદાભાઈને થતાં તેઓ તાત્કાલિક રાણાવાવ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારે પોલીસે વિજય અને વિરાજની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ભાંગી પડેલા આ બંને શખ્સોએ ગુનાની કબૂલાત આપી દીધી હોવાનું પોલીસે પ્રેસ નોટમાં જણાવ્યું હતું. વિરાજ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે, જ્યારે વિજય સુદામા ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળે છે. ગઈકાલ તારીખ 27-8ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીપળિયા ગામના ઝરડી ગામેથી ઝરડી સીમમાંથી દાદુભાઈ રાજશી તરફથી અમને એવી પ્રાથમિક માહિતી મળેલી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કે એમના પુત્ર લખુભાઈને એમના પૌત્ર દ્વારા ખૂન કરવામાં આવેલ. આ પ્રાથમિક બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથમાં ધરેલ અને એસડીએમ શ્રી ની હાજરીમાં એ લાશ એ લોકોએ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલો. એ લાશને કાઢવાની પ્રાથમિક પ્રક્રિયા અમે પૂર્ણ કરી અને આ કેસ બાબતે વધુમાં તપાસ કરતાં અમને આરોપી એમના જ પુત્ર વિજયભાઈ અને વિરાજભાઈ જાણવા મળે કે 26-8ના રોજ એમના કુટુંબમાં કલેશ થયેલ. રાત્રે 3:30 વાગે બંને ભાઈઓએ કુહાડી અને કોદાળીના ઘા મારી એમના જ પિતાને મોતના ઘાટે ઉતારી પુરાવાના નાશ માટે લાશને એમના જ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલ હોય. આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદરની સૂચના અનુસાર અમે બંને આરોપીઓની હાલ અટક કરેલ છે અને તપાસ હાલ ચાલી રહી છે. કલેશનું કારણ એમના આંતરિક ઝઘડા હતા, જે મરણ જનાર છે. એમને આની પહેલાં બી 498-3 વર્ષ પહેલાં થયેલી કુટુંબમાં ઝઘડા બાબતે અને એમના અંદરો અંદરના ઝઘડા ઘણા સમયથી આજુબાજુમાં બી પૂછપરછ કરી ચાલી રહેલા હતા અને કલેશથી જ કંટાળી બંને ભાઈઓએ એમના પિતાની મોત. પોલીસની પ્રેસ નોટમાં એવું લખ્યું દારૂને લીધે, પણ એફઆઈઆરમાં કંઈ દારૂનો ઉલ્લેખ છે નહીં, કોઈ ફરિયાદી પર જણાયું નથી કોઈ એવું. ના, પ્રેસ નોટમાં દારૂનો ઉલ્લેખ છે. આની પહેલાં 2 વર્ષ પહેલાં ફરિયાદી મરણ જનાર છે એમના ઉપર એક પ્રોહિબિશનનો બી કેસ કરવામાં આવેલો, એટલે દારૂ પીને ઘણી વખત એમના ઘરમાં ઝઘડાઓ થતા હતા. બનાવની રાત્રે કોઈ દારૂનો ઉલ્લેખ એવો કોઈ ફરિયાદીએ જણાવ્યું નથી કોઈ દારૂનો. ના, બનાવની રાત્રે દારૂનો ઉલ્લેખ એ હાલ તપાસનો વિષય છે કે બનાવની રાત્રે એમને દારૂ પીધેલ હતું કે કેમ. તો બીજી તરફ પોલીસની પ્રેસ નોટમાં તારીખ 25-8ના રોજ લખુભાઈ દારૂ પીને આવ્યા હતા અને પરિવાર સાથે ઝઘડો કરતા હતા, જેથી આ બંને ભાઈઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની
આરોપીઓએ કબૂલાત આપી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બનાવની રાત્રે મરણ જનારે દારૂ પીધો હતો કે નહીં તે તપાસનો વિષય હોવાનું જણાવ્યું હતું. ત્યારે પ્રેસ નોટમાં શું કાચું કપાયું છે તેવા સવાલો પત્રકારોમાં ઉઠી રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગુજરાત ન્યૂઝની ખબરની વધુ એક અસર જોવા મળે છે. લોકમેળો પૂરો થયા બાદ 3 દિવસ બાદ ઠેર ઠેર કચરો ઉડી રહ્યો હતો અને મેળાના મેદાનમાં ઉકરડા સમાન બની ગયું નજરે ચડ્યું હતું. જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જન્માષ્ટમીના લોકમેળાના 6 દિવસના આયોજન બાદ મેળો પૂરો થયાના 3 દિવસ પછી પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળા મેદાનની પણ સફાઈ કરવામાં આવી ન હતી. લોકમેળા મેદાનમાં ઠેર ઠેર પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિકની બોટલો અને કોહવાયેલી વાનગી સહિતની ગંદકી ઉડી રહી હતી. મેળા મેદાન જાણે ઉકરડામાં ફેરવાઈ ગયેલ હોય તેવા દ્રશ્યો નજરે ચડતા હતા. આ મેદાનમાં ક્રિકેટના ખેલાડીઓ રમતા હતા, પરંતુ ગંદકીને કારણે તેઓ રમી શકતા નથી. ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે, જે ગાયોને નુકસાન કરતા છે. તેમ છતાં મેળા મેદાનની સફાઈમાં પાલિકા તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હતું, જેથી તાત્કાલિક મેળા મેદાનની સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે અહેવાલ પ્રસિદ્ધ થતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને લોકમેળા મેદાનમાં સફાઈ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના વિવાદમાંથી બહાર આવવાનું નામ લેતી નથી, ત્યારે ફરી એકવાર આ હોસ્પિટલના પીએમ રૂમની કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં હોવાથી મૃતકોને મૃતદેહ સાચવા માટે મુશ્કેલી ઊભી રહી છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની બેદરકારીઓથી સમગ્ર જિલ્લો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. અહીંનું પીઆઈયુ વિભાગ અને વહીવટી તંત્ર ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલું રહે છે. હોસ્પિટલના તંત્રની બેદરકારીનો ભોગ જરૂરિયાતમંદ લોકો બની રહ્યા છે. હાલ આ હોસ્પિટલના પીએમ રૂમનું કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 10 દિવસથી ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં જોવા મળે છે. તો અહીંનું બીજું કોલ્ડ સ્ટોરેજ તો છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં છે. તેમ છતાં હોસ્પિટલના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, ત્યારે આ હોસ્પિટલનું તંત્ર ક્યારે યોગ્ય કામગીરી કરશે તેવા સવાલો સમગ્ર જિલ્લામાં ઉઠી રહ્યા છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ સરકારી ભાવસીજી હોસ્પિટલનું સીટી સ્કેન મશીન પણ અવારનવાર બંધ રહેતું હોવાથી આ હોસ્પિટલના તંત્રની ખાનગી સીટી સ્કેન સેન્ટરો સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચા સાથે અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. મોટા ભાગની આધુનિક મશીનરીઓ પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. વર્ષો પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે દર્દીઓની સુવિધા માટે ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જે ટ્રોમા સેન્ટરમાં આધુનિક સીટી સ્કેન મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીઓને હજારો રૂપિયાનો ખર્ચ બચી શકે. પરંતુ આ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન હાલ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં છે. છેલ્લા 1 વર્ષમાં અનેક વખત આ સીટી સ્કેન મશીન દિવસો સુધી બંધ હોવાના અને દિવસો સુધી તેનું સમારકામ ન કરાતું હોવાના બનાવો પણ સામે આવ્યા છે. હું બાબુભાઈ વેજેભાઈ પંડાવદરા સરકારી ભાવસેજી હોસ્પિટલમાં સેવા આપું છું અને આજે સીટી સ્કેન 2-3 મહિના થયા બંધ પડેલું છે અને જ્યારે ત્યારે કહે તો કે ભાઈ ઉપરથી કે ઠપ કરી દેવામાં આવેલું છે કે ચોપરના કારણે, તો એ વહેલી તકે ચાલુ કરાવવું જોઈએ. કારણ કે એને સીટી સ્કેનમાં તો ઘાયે ઘાય જરૂર પડતી, કોઈને મગજની બીમારી હોય, કોઈને પેરાલિસિસ આવી ગયું હોય, કોઈ પણ અકસ્માતનો કેસ આવ્યો હોય તો એને ફરજિયાત પ્રાઇવેટમાં જવું પડે, તો પ્રાઇવેટમાં એને કોઈને પરવડતું ન હોય તો અહીંથી જામનગર રિફર કરે, તો જામનગર જાય તો એને ખર્ચા તો એવડે નવડે રહે, તો વહેલી તકે આ સીટી સ્કેન ચાલુ થાય એવી મારી નમ્રતા છે. નહીંતર જો કોઈ પણ ખામી હોય અને કંઈ પૈસા કોઈને ઉપરથી જે બંધ કરી દેવામાં એનું કારણ શું છે એ કારણ પણ બતાવતા નથી, તો વહેલી તકે મારું કહેવાનું છે કે આ જો સીટી સ્કેન ચાલુ થાય તો ગરીબ દર્દીઓને ઘણી રાહત રહે. જિલ્લાના એક ખાસ વર્ગમાં એવી પણ ચર્ચા જોવા મળે છે કે આ હોસ્પિટલના કેટલાક ભ્રષ્ટાચારી તંત્રએ ખાનગી સીટી સ્કેન સેન્ટર સાથે સાંઠગાંઠ કરી લીધી છે, જેને કારણે વારંવાર સીટી સ્કેન મશીન બંધ રાખી દેવામાં આવે છે, જેથી ખાનગી સીટી સ્કેન સેન્ટરોને આર્થિક લાભ મળી શકે. આ પ્રકારના આક્ષેપો અને ચર્ચાઓ જોવા મળે છે. ત્યારે રાજકોટ આરડીડી દ્વારા અને પોરબંદર જિલ્લાના કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
गुजरात प्रदेश कांग्रेस समितिना पूर्व प्रमुख अर्जुनभाई मोढवाड़िया द्वारा आज एक लोक दरबारनुं आयोजन करवामां आव्युं हतुं। पोरबंदर कांग्रेस कार्यालय खाते योजायेल कार्यक्रममां अर्जुनभाई मोढवाड़िया लोकोना प्रश्नो सांभळीने तेनुं निराकरण करवा खातरी आपी हती, तेमज राज्य सरकार सामे अने पोरबंदर नगरपालिका सामे भ्रष्टाचारना आक्षेप साथे रोष ठालव्यो हतो। पोरबंदर में वरसाद पछी जे प्रकारे सरकारी तंत्र ने वहीवटी तंत्र निष्फळ गयो छे एवं कदाच इतिहास में क्यारेय नहीं बन्यो। एक ज वरसाद नी अंदर नवे नवा बनावेला रस्ताओ खाड़ा में फेरवाई जाए अने एनी जगह जे 25 वर्ष 30 वर्ष के 40 वर्ष 50 वर्ष पहेलाना रस्ताओ होय ए हजी अड़ीखम होय એ બતાવે છે કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે એ માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય કશું કરતી નથી। જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયા છે, ભારે માત્રામાં ગંદકી છે અને હવે તો ગંદકીની ફરિયાદ કરવા જેવું નથી, એટલી હદમાં ગંદકી થઈ છે અને અત્યારે જે પોરબંદરનો કબજો છે એ રખડતા ભટકતા ખૂટિયાઓએ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ પણ એમનું જ ખૂટિયાઓનું અનુસરણ કરીને પ્રજાનું શોષણ કરી રહ્યું છે। મેળાઓ થયા તો મેળાની અંદર ભ્રષ્ટાચાર, રસ્તાઓ બને તો ભ્રષ્ટાચાર એની અંદર ભ્રષ્ટાચાર, ગટર બને તો ગટરમાં, સંડાસ બને તો સંડાસમાં, મકાનો બને તો મકાનમાં, એક પણ જગ્યા એવી નથી કે જેના પૈસા કમલમમાં ન જતા હોય। મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ચેતવણી છે કે તમારું રાજ છે એ પ્રજાએ તમને આપેલું છે, યાવત ચંદ્ર દિવા કરો, તમે જીવશો ત્યાં સુધી રાજ કરશો એ ખ્વાબમાંથી બહાર નીકળો અને પ્રજા જે ઈચ્છે છે કે તમે થોડું સારું કામ કરો અને પ્રજાને જવાબદાર રહો, એ જો ચેતવણીને નહીં સ્વીકારો કે એને અવગણના કરશો તો આવનારા દિવસોમાં તમારે ઘરે બેસવાનો વારો આવશે અને પ્રજાએ નિશ્ચય કરીને બેઠી છે। મોંઘવારીને બેકારીએ તો પરાકાષ્ઠા કરી છે, પણ તમારા ભ્રષ્ટાચારે પણ પરાકાષ્ઠા ઉભી કરેલી છે। ગાંધી સુદામાની નગરી પોરબંદરના દરરોજ હજારો પ્રવાસીઓ અને યાત્રાળુ ફરવા માટે આવે છે, પરંતુ શહેરના કૃષ્ણ સખા સુદામાના મંદિરમાં અનેક અવ્યવસ્થાઓ છે। આ મંદિરના વિકાસ પાછળ સરકાર દ્વારા અગાઉ 1.5 કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા, પરંતુ અગવડતાના યથાવત છે તેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા આ મંદિરની રૂબરૂ મુલાકાત લઈને સુદામા મંદિરની જાળવણી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સુદામા મંદિરની મુલાકાતે કોંગ્રેસના આગેવાનોએ જાત તપાસ કરતા અનેકવિધ સમસ્યાઓ જોવા મળી હતી। પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ સુદામા મંદિરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આ મંદિરના વિકાસ માટે અગાઉ અનેક વખત સમયાંતરે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં થયેલા વિકાસ કામોની યોગ્ય જાળવણી થતી નથી। અગાઉ સુદામા મંદિરના વિકાસ માટે 1.5 કરોડ રૂપિયા મંજૂર થયા હતા, જેમાંથી મંદિર સંકુલનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સંકુલમાં લાઇટિંગ ઉપરાંત નવા ફુવારાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં કૃષ્ણ અને સુદામાજી હાથ પકડીને જતા હોય તે પ્રકારનું ચિત્ર તૈયાર કરીને ત્યાં લાઇટિંગ વાળો ફુવારો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ફુવારો હાલ કચરા પેટી બની ગયો છે, બંને ફુવારા બંધ થઈ ગયા છે। તે ઉપરાંત પોરબંદરના ચિત્રકારોએ કૃષ્ણ દ્વારા સુદામાના પગ ધોતા હોય તે પ્રસંગને વિશાળ કદના ચિત્ર દ્વારા જીવંત કર્યો હતો, પરંતુ આ ચિત્ર પણ ઝાંખું થઈ ગયું છે તેની જાળવણી થઈ નથી। લાખો રૂપિયાના ખર્ચે લોન વાવવામાં આવી હતી, પરંતુ એ લોન પણ સુકાઈ ગઈ છે અને બાળ મનોરંજનના સાધનો પણ તૂટી ફૂટી ગયા છે। તો પોરબંદરના સુદામા મંદિરમાં ગાઈડની પણ સુવિધા નથી। પોરબંદરમાં ફરવા લાયક સ્થળો અસંખ્ય છે, પણ તેની માહિતી આપવા માટે કોઈ ગાઈડની સુવિધા નથી, તેથી યાત્રાળુઓ આ યાત્રાધામ વિશેની મહત્વની માહિતીથી વંચિત રહી જાય છે। તે ઉપરાંત યાત્રાધામો ખાતે જે તે સ્થળની માહિતી દર્શાવતા બોર્ડ મૂકવા જોઈએ તે પણ જરૂરી બની ગયું છે। આ મંદિર વિશ્વવિખ્યાત છે, ત્યારે અહીં કોઈ આતંકવાદી હુમલો થાય તો જવાબદારી કોની, અથવા તો કોઈના કિંમતી સામાન ચોરાઈ જાય તેમજ બહેનોની છેડતી થાય, આવા બધા પ્રશ્નો માટે કોણ જવાબદાર, તેવા સવાલ ઉઠાવી અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવા માંગ કરી છે। પોરબંદરના સુદામા મંદિરમાં રખડતા પશુઓના ત્રાસ સહિત મંદિરના પરિસરમાં ગંદકીનો ઉપદ્રવ વધ્યો છે, મંદિરની મૂર્તિઓ ખંડેર હાલતમાં જોવા મળે છે,
यात्राळु सहित प्रवासीओ आ गंदकी अने जीवजंतुना उपद्रवने कारणे मंदिरना पटांगणमां बेसी पण शकता नथी। ऐतिहासिक मंदिरनी अवदशा नजरे चढ़े छे अने हाल मंदिरोमां विविध जग्याए मंदिरो डेराओ मूर्तिओ खंडेर हालतमां जोवा मळे छे। मंदिरोमां पशुओ सहित गंदकीना गंज खड़कायेला जोवा मळे छे। पोरबंदरना सुदामा मंदिरमां धर्मशाळा बनाववाने बदले चौपाटी पर आवेला जीमनी जग्यामां बनाववी जोईए तेवुं सूचन करीने रामदेवभाई मोटवाड़ियाए उमेर्युं हतुं। कहीं धर्मशाला बनावामां आवे तेना करता चौपाटी पर बनावाय तो वधु मोटी जग्यामां धर्मशाला बनी शके तेम छे। तेथी त्यां धर्मशालानी व्यवस्था करवी जोईए के जेथी बहारथी आवता प्रवासीओने पण सारी रीते सुविधा उपलब्ध थई शके तेवी रजूआत करवामां आवी छे। निपुल पोपट, गुजरात न्यूज, पोरबंदर। પોરબંદરની એક મહિલા પર વેરાવળ સ્થિત તથા સાસરિયાઓએ હુમલો કરી માર માર્યો હોવાનું વેરાવળ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે વેરાવળ પોલીસે આ કેસ અંગે તપાસ હાથ ધરી છે। પોરબંદરના ભોયવાડા વિસ્તારની વૈશાલીબેન પરેશભાઈ મણિયાર નામની મહિલા વેરાવળ ખાતે સાસરે હતી। ત્યારબાદ પતિ સાથે અણબનાવ થતા અપર્ણિતાએ ભરણ પોષણ અંગેનો કેસ કોર્ટમાં કર્યો હતો। અપર્ણિતા અને તેના પતિ વચ્ચે અનેક વખત અણબનાવ બન્યા છે। હાલ અપર્ણિતાને પોતાની પુત્રીના અભ્યાસ માટે કેટલાક સર્ટિફિકેટોની જરૂરિયાત હતી જે લેવા તે વેરાવળ ખાતે પહોંચી હતી। તેવા સમયે અપર્ણિતાના જણાવ્યા અનુસાર અપર્ણિતાના સાસુ પદ્માબેન દિયર આણંદ, દેરાણી વૈશાલી મણિયાર અને પતિ પરેશ રમણીક સહિતનાઓએ લાકડી વડે હુમલો કર્યો હતો। મારું નામ વૈશાલી પરેશ મણિયાર, હું રહેવાનું વેરાવળ। હમણાં શું ઘટના બની? તમે શેની પોલીસ ફરિયાદ નોંધાવી? હું વેરાવળ ગઈ હતી, મારી છોકરીને સ્કૂલ માટે જતી અને આવકનો દાખલો જોતો હતો તો મારા ઘરવાળા પાસે હું ગઈ કે આપણી છોકરીનો આવકનો જાતિનો દાખલો જોઈએ તેથી એનું ભવિષ્ય બગડે નહીં, સ્કૂલમાં વાંધો ન આવે આગળ એને, તો એને મને પહેલાં વહેલાં ગાઢ કાઢી અને એમાં ને એમાં એ મને મારવા મહિનો એ મને મારી, એટલે મેં પોલીસમાં ફરિયાદ કરી હતી। આપણે પાટણ દરવાજા પાસે પોલીસ સ્ટેશન, મારા સાસુ પદ્માબેન રમણીકલાલ મણિયાર, મા દિયર આનંદ રમણીકલાલ મણિયાર, મા દેરાણી વૈશાલી આનંદ મણિયાર અને મારા ઘરવાળા પરેશ રમણીકલાલ મણિયાર। મને મને પણ માથામાં પાટ મારી છે અને કપાળમાં બોટલ મારી છે અહીંયા, અને મારા મોટાબેનને આ લાકડી વડે હાથમાં અને પછવાડે પાછળમાં માર માર્યો છે। એની દુકાન પાસે, ઘર પાસે। ભૌમિક ગોહેલ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર, જામનગર, રાજકોટ ટ્રેન કોરોના કાળ દરમિયાન બંધ કરી દેવામાં આવી છે। હાલ પોરબંદર રેલવે સ્ટેશનની બંધ થયેલી મોટા ભાગની ટ્રેનો ફરી શરૂ થઈ ગઈ છે, તેમ છતાંય પોરબંદર જામનગર રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી નથી, જેને લઈને આ રૂટના મુસાફરોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભાવનગર ડિવિઝનને રજૂઆત કરવામાં આવી છે। હું જિગ્નેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદરથી ગાડી જે ઉપડતી છે એમાંની એક પોરબંદર રાજકોટ પોરબંદર જે લોકલ ટ્રેન છે, સવારે 7 વાગે પોરબંદરથી ઉપડતી અને બપોરે 1:30 વાગે રાજકોટ પહોંચતી, આ જ ટ્રેન પછી પરત 2:30 વાગે ઉપડતી અને સાંજ રાત્રે 8 વાગે પરત પોરબંદર હતી। આ લોકલ ટ્રેનનું ભાડું ખૂબ જ ઓછું હોય છે। આ લોકલ ટ્રેનમાં રાજકોટ જવા માટે 60 રૂપિયા જેટલું અંદાજિત હોય છે, જામનગર જવા માટે 35 રૂપિયા હોય છે। ત્યારે આ લોકલ ટ્રેનથી ખૂબ જ પોરબંદરના અને પ્રજાજનો અને આજુબાજુના ગામડાઓને ફાયદો થતો હોય છે। આ ટ્રેન રાબેતા મુજબ ચાલતી હતી, પરંતુ કોરોના કાળના હિસાબે સરકારશ્રી દ્વારા બંધ કરી દેવામાં આવી હતી। તો હાલ કોરોના કાળ ન હોય અને કોરોનાની કોઈ મહામારી ન હોય તો આ ટ્રેન ફરી પાછી ચાલુ થાય તો પ્રજાજનોને ખૂબ જ રાહત મળે અને આર્થિક પણ ફાયદો થાય અને દવાખાનાના કામ માટે સિનિયર સિટીઝનને હોય તો એને આરામથી કરતાં કરતાં જઈ શકે, માટે અમારી માગણી છે કે પોરબંદર રાજકોટ પોરબંદર જે લોકલ ટ્રેન હતી ફરી પાછી ચાલુ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। પોરબંદર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં જુગાર ચરમ સીમાએ પહોંચ્યો હતો, ત્યારે કુતિયાણા પંથકમાંથી 15 જેટલા શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા, જેમાં ખેતરમાં ચાલી રહેલા એક જુગારધામનો પણ સમાવેશ થાય છે। કુતિયાણા પંથકમાં ઈશ્વરિયા ગામની આથમણી સીમ વિસ્તારમાં કેનાલના કાંઠે ભાવેશ તુલસીભાઈ કાથરોટિયા નામનો શખ્સ પોતાના ખેતરવાડીએ જુગારધામ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે દરોડો પાડી પોલીસે ભાવેશ તેમજ રમેશ વલ્લભભાઈ ભાલોડિયા, ચંદુભાઈ માંડણભાઈ કાથરોડિયા,
નરેન્દ્રભાઈ મોહનભાઈ જાવ્યા અને અલ્પેશ જેઠાભાઈ કાથરોટિયા સહિતના ઈશ્વરિયા ગામના શખ્સોને રૂપિયા 27,160 ની રોકડ સહિત 31,000 મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે દેવડા ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્મશાન નજીક રાજા ઉર્ફે ભકા કરશન ખૂટી, નાનજી ડાયા મકવાણા અને ચુનીલાલ ગોવિંદજી મકવાણા સહિતના શખ્સોને રૂપિયા 12,130 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. તો અન્ય એક બનાવમાં કુતિયાણા શહેરના ચુનરવાસ વિસ્તારમાં દિનેશ બાબુ સોલંકીના મકાનમાં જાહેરમાં જુગાર રમી રહેલા નિલેશ વલ્લભ રાઠોડ, હિતેશ હરસુખ રાઠોડ, દિનેશ બાબુ સોલંકી, ગોવિંદ જયંતી પરમાર, ધર્મેશ પોપટ રાઠોડ અને સંજય ઉર્ફે શૈલેશ ગોવિંદ રાઠોડ સહિતના શખ્સોને રૂપિયા 10,230 ની રોકડ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લીધા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો રાણાવો પંથકમાંથી 10 જેટલા જુગારી ઝડપાયા છે. શ્રાવણ માસ દરમિયાન પોરબંદર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરશોરથી જુગાર રમતો ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે. રાણાવાવ પંથકના આદિત્યાણા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા કિશોર દુદા માવદિયા, ભાવિન રમેશ મારુ, અર્બમ ભીમા ખૂટી, મોહન માલદે ઘોંચિયા અને પંકજ પોપટ ચાવડા સહિતનાઓને પોલીસે તીન પતિનો જુગાર રમતા રૂપિયા 10,260 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તો બીજી તરફ રાણાવાવના રાણાબોરડી ગામે ચોક નજીક જુગાર રમી રહેલા કિરીટ શ્યામજી ચારોલા, કારુ કરણા ચારોલા, રફીક જુસબ શમા, દેવજી પરસોત્તમ કુછડિયા અને શ્યામજી ધના બારિયા સહિતના શખ્સોને રૂપિયા 10,800 ની રોકડ સાથે પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પોરબંદર શહેર અને માધવપુર ગામે પણ શ્રાવણીય જુગાર અંતિમ દિવસોમાં પૂર બહાર ખીલ્યો હતો, જેમાં પોરબંદર શહેરમાંથી 11 જેટલા શખ્સો અને માધવપુર ગામેથી 7 જેટલા શખ્સો પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી ગરબી ચોક નજીક ભીડભંજન મહાદેવના મંદિર સામેથી પોલીસે કલ્પેશ ઉર્ફે કપુ જીતુ જુંગી, ઈશ્વર ઉર્ફે ઈશુ મોહન શેરાજી, સાગર ઉર્ફે અન્નો પ્રવીણ મછવારા અને મિલન ઉર્ફે મીંદડી નારણ બાદરશાહીને રૂપિયા 13,550 ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. તો લીમડા ચોકમાં પાવૈયાના મઠની સામે ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલા રવિ મહેન્દ્ર મકવાણા, મહેન્દ્ર શિવલાલ જંગમ અને કેવલ મહેન્દ્ર જંગમ સહિતના શખ્સોને રૂપિયા 10,000 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ખાપટ વિસ્તારમાં શ્રી ભગવાનના મંદિર પાસે ટીસીવાડી ગલીમાં જાહેરમાંથી રાજુ ઉર્ફે રાજા કેશવ ઓડેદરા, આશીષ નાથા મોરી, દિલીપ ઉર્ફે ભુવા વિનુ ઓડેદરા અને રાજુ માંડા કાગળિયા સહિતના શખ્સોને રૂપિયા 4,400 ની રોકડ સાથે જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત માધવપુરમાં પણ જુગારની બાતમી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે માંદણીવાળા રસ્તા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા હરીશ પાંચા બાલસ, દેવસી ડાયા ઘરસંડા, જયંતિ વિરમ ડાભી, ભાવેશ ભૂરા પરમાર, કેશવ ઉર્ફે બાટલી ગોવિંદ વાજા, મહેશ ઉર્ફે ભાયો દેવશી ડાભી અને વિપુલ ભીખુ ભુવાને રૂપિયા 25,200 ની રોકડ સહિત જુગારની મોજ માણતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના આદિત્યના ગામે છેલ્લા 3 દિવસથી બેફામ દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલતો હતો, ત્યારે સ્થાનિકોએ અનેક રજૂઆત કરવા છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આથી સ્થાનિકોએ સ્ટેટ વિજિલન્સ રજૂઆત કરી હતી, જેને લઈને વિજિલન્સની ટીમ દરોડો પાડી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે, ત્યારે પોલીસ વડાને રજૂઆત કરી તપાસનો આદેશ કરી રહ્યા છે. રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે બેફામ દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. અહીં અનેક ફરિયાદો ઉઠવા છતાં યોગ્ય કામગીરી ન થતી હોવાની રાવ ઉઠી હતી. ત્યારબાદ આ વિસ્તારના કંટાળેલા સ્થાનિકોએ ગાંધીનગર ખાતે સ્ટેટ વિજિલન્સને રજૂઆત કરી હતી, જેને લઈને દેશી દારૂ જેવી બાબતમાં પણ સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી આદિત્યાણા ખાતેથી 576 લીટર દેશી દારૂ સાથે સીડા પોલા ગુરગુટિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. પ્રેસનોટમાં લખ્યું છે કે દારૂ લતના કારણે તો રાણા આદિત્યાણા વિસ્તારમાં દારૂની વધીને પ્રોત્સાહન મળે છે, પોલીસ સ્વીકારે છે? ના, હાલ તો અમે કાંઈ એવું સ્વીકારતા નથી. જે પ્રેસનોટમાં દારૂનું લખ્યું છે એ તપાસનો વિષય છે અને એની ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ. આદિત્યાણામાં દારૂની વધી એટલી અંદર છે કે હમણાં વિજિલન્સે રેડ પાડવી પડી છે, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય કરી છે એવા લોકોના આક્ષેપ છે. લોકોના આક્ષેપને બાબતે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
એને સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે આ વિજિલન્સ રેડ બાબતે? હા થશે. પોરબંદર જિલ્લામાં દેશી દારૂની બદીને ડામવા ગાંધીનગરથી વિજિલન્સની ટીમને પોરબંદરના આદિત્યાણા સુધી ધક્કો ખાવો પડ્યો છે, જેને લઈને અનેક ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર બાબતે પોરબંદર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ પણ તપાસના આદેશ આપી દીધા છે, જેને લઈને સ્થાનિક પોલીસ સામે આગામી દિવસોમાં કાર્યવાહી થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પાસે આવેલ પાંટણવા ઓસમ ડુંગર પર ભાતીગઢ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. 3 દિવસ સુધી આ મેળામાં લોકો મોજ માણતા હોય છે. જોકે લોકો પર્વતની ટોચ પર જઈ જોખમ ખેડતા હોવાનું પણ સામે આવ્યું છે. અહીં સેલ્ફી લઈ આવેલા લોકો માટે જોખમ બની રહ્યું છે. તેમ છતાંય તેવા લોકોને રોકવા માટે સૂચના બોર્ડ સહિતની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. ગાય માતા માટે ફંડ એકત્રિત કરનારને પ્રેરણારૂપ બને તેવો એક કિસ્સો ગોકરણમાં જોવા મળે છે. કુતિયાણા પંથકના ગોકરણ ગામમાં ગ્રામજનો નાટક જેવું મનોરંજન પૂરું પાડી ગાય માતા માટે ફંડ એકત્રિત કરે છે. કુતિયાણા પંથકના ગોકરણ ગામે છેલ્લા 6 દાયકાથી નાટકનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના બાળકથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો પોતાની કળા રજૂ કરે છે. આ નાટક નિહાળવા માટે પણ હજારોની જનમેદની ઉમટી પડે છે. વર્ષ 1956માં ગોકરણ ગામના વૃદ્ધો દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. સંસ્કૃતિ જળવાઈ રહે અને ગાય માતાઓ માટે ફંડ એકત્રિત થાય તેવા હેતુસર આ નાટકની શરૂઆત કરવામાં આવી હતી. મારું નામ સંજય ડાંગર, હું ગોકરણ ગામનો રહેવાસી. અમે છેલ્લા 60 વર્ષથી અમારા ગોકરણ ગામની અંદર આ ગૌશાળાના લાભાર્થે જે આ નાટ્ય પ્રયોગ કરીએ છીએ. અમારો હેતુ એક જ છે કે આપણી જે ભૂલાતી જતી ભાતીગળ સંસ્કૃતિ છે એને જીવંત રાખવાનો અમે 60 વર્ષથી, એટલે કે લગભગ અમારા બાપદાદાના 4થી પેઢીથી અમે આ પ્રયત્નશીલ છીએ અને અમે ચાલુ રાખી છે. આ ગૌશાળાની અંદર અમે ક્યાંય કોઈ ફંડ ફાળો ઉઘરાવવા જતા નથી. અમારા ગામના લોકો, આજુબાજુના લોકો અમને સાથ સહકાર આપે, પ્રોત્સાહન આપે છે. અમારું કામ એટલું જ છે, અમે ગામજનોને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે માત્ર ગાયો રાખો, દિવસના અમે એને હાચવી લેશું. અમે એને કોઈ જાતનો ઘાસચારામાં અમે નહીં ઘટવા નહીં દઈએ અને અમારા જે આ ફંડ ફાળો થાય છે એ માત્ર ને માત્ર ગૌશાળામાં વપરાય છે. અમે આ ભાતીગળ સંસ્કૃતિ જે આપણી હતી એ ભૂલાતી જતી હતી એને જીવંત રાખવાનો અમારા બાપદાદાએ જે પ્રયત્ન કર્યો એને ચાલુ રાખવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમારા જે યુવાનો આની અંદર જે કામ કરે છે એ કોઈ એવા બધા કોઈ ઊંચી પોસ્ટ ઉપર નથી, બધા ખેતીવાડી સાથે સંકળાયેલા છે. છતાં પણ ગાયો માટે દર વર્ષે 15-15, 20-20 દિવસનો પ્રયત્ન કરી અને એક આવી એક સંસ્કૃતિને અમે ચાલુ રાખીએ છીએ અને હજુ પણ આ સંસ્કૃતિ ચાલુ રહીએ અને આજુબાજુના તાલુકાના ગામના આજુબાજુના કોઈ પણ પ્રેક્ષકો અને આ ભાતીગળ સંસ્કૃતિને ભૂલાતી જતી એને સાથ સહકાર આપી અને હજુ આગળ જાય એવો અમે પ્રયત્ન કરીએ. કેટલા લોકો આની અંદર જોડાયેલા છે, કેટલા સમયથી આ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે? પ્રેક્ટિસ અમારે ઓછામાં ઓછા 20-એક દિવસથી પ્રેક્ટિસ ચાલુ છે અને ઓછામાં ઓછા 35-40 યુવાનો જોડાયેલા છે. જુદા જુદા નાટકો ભજવી લોકોને ગોકરણવાસીઓ મનોરંજન પૂરું પાડે છે. આ વર્ષે જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકમાં એકત્રિત થયેલ ફંડ ગૌવંશ માટે વાપરવામાં આવે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જેતપુર પંથકમાં તળાવમાં પડી જવાથી એક બાળકનું મોત નીપજ્યું છે. દેરડી ધાર પાસે આવેલા એક કારખાના નજીક કિશન ગોવિંદ નાયર નામના બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું છે, જેના મૃતદેહને બહાર કાઢી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસોમાં અનેક શિવાલયો વિવિધ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જડેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ શ્રાવણી અમાસને લઈને ખાસ દર્શન યોજાયા હતા. ત્યારે આ શિવ વિવાહના દર્શનનો અનેક શિવ ભક્તોએ લાભ લીધો હતો. બીજી તરફ શ્રાવણી અમાસ નિમિત્તે પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પણ ભગવાન અમરનાથના શૃંગાર અને ભવ્ય શિવ પરિવારનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અનેક શિવ ભક્તોએ પૂજા દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો. છતાં જતાં ફરી નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદર લોકમેળા મેદાનની અંતે સફાઈ હાથ ધરાઈ. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની વધતી જતી બેદરકારી. પીએમનું કોલ્ડ સ્ટોરેજ અને સીટી સ્કેન મશીન બંધ હાલતમાં. કોંગ્રેસ અગ્રણી મોઢવાડિયાના લોકદરબારનું આયોજન. લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણની આપી ખાતરી. જેતપુર દેવડીધાર પાસેની ઘટના. કેનાલ નજીક તળાવમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.